हेलो फ्रेंड्स, गुड आफ्टरनून, जय श्री कृष्ण। आज अपना विडियो में आज आप माही टिफिन सर्विस नो टेस्ट रिव्यू जानवाना छे। तो तेनी प्राइस शू छे, तेनी क्वालिटी फूड नी केवी छे, क्वांटिटी केटली तेवो आपे छे, ते बधु आपणे विडियो में जाणीशुं। विडियो गमे तो तेने लाइक करी तमारा फेमिली अने फ्रेंड्स साथे शेर करवानुं भूलशो नहीं। अने खास जणावुं तमने, देखाड़ू छुं विडियो में के टिफिन पर तमे जुओ के लांबा टाइम सुधी गरम रहे ते माटे आवी रीतना सरस पेक करवामां आवे छे। તમે જુઓ છો કે આ રીતના એક વ્યક્તિને પૂરું થાય એટલું ટિફિન આપવામાં આવે છે, અને જેમની પ્રાઇસ છે 130 રૂપિયા। 130 રૂપિયામાં દાળ ભાત રોટલી, બે શાક, એક બટેટાનું શાક હોય છે અને એક કઠોળનું શાક હોય છે, અને શાકમાં સિઝનલ શાક છે તે બધા ફેરબદલ થતા આવતા હોય છે। રોટલી તમારે જોતી હશે તો એક ટિફિનમાં તમને 6 રોટલી આપવામાં આવશે, અને કોકવાર તમને રોટલીની બદલે પૂરી ખાવાનું મન થાય તો પૂરી પણ અહીં પ્રોવાઈડ કરવામાં આવે છે, અને પૂરી તમને 12 નંગ પૂરી આપવામાં આવશે, સાથે આ સલાડ આપવામાં આવશે। હવે આપણે દાળ શાક કેટલી ક્વોન્ટિટીમાં આપે છે તે પણ જોઈ લઈએ। આ તમે જુઓ છો કે ભાત આપવામાં આવે છે, ને ભાતની ક્વોન્ટિટી બી સારી છે અને ક્વોલિટી વાઇઝ દેખાવમાં તો સારા લાગે છે। આજે આ મસાલા ચણા આપવામાં આવ્યા છે, આ બટેટાનું શાક છે, બટેટાનું શાક પણ તમે જુઓ છો કે ખૂબ જ સરસ મજાનો કલર છે, અને સરસ મસા સરસ મજાના સરસ તેલ મરચાં સરસ દેખાય છે આમાં। આ દાળ છે, દાળ પણ તમે જુઓ છો કે સરસ મજાની છે। હવે વધુ વાર ન લગાડતા આપણે ટેસ્ટ પણ કરી લઈએ, અને જો તમારે એક્સ્ટ્રા ફરસાણ કે મિષ્ટાન જોતું હશે તો તે પણ પ્રોવાઈડ કરવામાં આવે છે। આજે મેં શ્રીખંડ અને સેવ મગાવેલા છે, અને આના આપણે એક્સ્ટ્રા પે અલગથી કરવાના રહેશે। તો મારે જેટલું જોઈએ છે તેટલું મેં ટેસ્ટ રિવ્યૂમાં લઈ લીધું છે। હવે આપણે આ પૂરી અને બટેટાના શાકની પહેલાં ટેસ્ટ કરશું। બટેટાના શાકમાં પણ તમે જુઓ છો કે રસો છે, પણ એ રસો પાણી જેવો રસો નથી, તેલ અને મસાલાનો રસો છે। બટેટાના શાકની આપણે વાત કરીએ તો ઘણી જગ્યાએ બટેટા એટલા બધા ઓવરકુક થઈ ગયા હોય છે, આમ છુંદા જેવા થઈ ગયા હોય છે, જે ટેસ્ટમાં પણ સારા નથી લાગતા અને દેખાવમાં બી સારું નથી લાગતું। અને કોકવાર એવું થાય છે કે અમુક જગ્યાએ આપણે બહાર જમવા ગયા હોય તો બટેટા થોડા ધીરકચ્ચા રાખવામાં આવે છે, જેથી કરીને પણ આપણે તે ટેસ્ટ વાઇઝ મજા નથી આવતી। પણ અહીં આ શાકમાં તમને બટેટા છે તે પ્રોપર કૂક થયેલા જોવા મળશે, અને એકદમ સરસ મસાલેદાર, મસાલાથી ભરપૂર એવું આ તમને શાક ટેસ્ટમાં લાગશે। દાળની વાત કરીએ તો દાળ તમે જુઓ છો કે ઓકે લાગે છે દેખાવમાં, જે એકદમ જાડી હોવી જોઈએ એ નથી। દાળનો ટેસ્ટ તમને એકદમ ઘર જેવો જ લાગશે, ઘરે પણ આપણે કેમ અવર મસાલા વાપરવાનું એવોઇડ કરીએ છીએ એમ અહીં આ દાળ છે એ આદુ મરચાં અને લીમડાથી વઘારેલી છે, એટલે ફ્રેશ લીમડાનો, મીઠા લીમડાનો સરસ મજાનો ટેસ્ટ આવે છે। દાળ પણ બહુ જ સરસ છે ટેસ્ટ વાઇઝ, ભલે જાડી નથી પણ ટેસ્ટમાં બેસ્ટ છે। આ મસાલાવાળા ચણા છે, ચણાના આપણે શાકની વાત કરીએ તો સરસ મજાનો એક ગાર્લિકનો ટેસ્ટ આવે છે। ચણાને છે એ લસણથી સરસ વઘારવામાં આવ્યા છે તો તેનો પણ સરસ ટેસ્ટ આવે છે। હવે દાળ અને ભાતનો આપણે ટેસ્ટ કરીએ, ભાતની ક્વોલિટી તમે જોવો છો કે દેખાવમાં જ સરસ મજાના કૂક પણ થયેલા છે, અને એક એક દાણો છે તે છૂટો છે। દાળ ભાતનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે, તો મારો તો અહીંનો ટેસ્ટ રિવ્યૂ ખૂબ જ એટલે ખૂબ જ સારો રહ્યો। આજે મેં માહી ટિફિન સર્વિસનું ટેસ્ટ
ટિફિનનો સ્વાદ માણ્યો અને સ્વાદ કયો, ક્વોલિટીની વાત કયો કે ક્વોન્ટિટીની વાત કયો, બધું બહુ જ સરસ છે. અને સાંજના પણ તેઓ ટિફિન પ્રોવાઈડ કરે છે, સાંજના ડે બાય ડે છે તેમનું મેનુ છે તે ચેન્જ થતું રહે છે. કોકવાર ભાખરી શાક આપવામાં આવે છે, કોકવાર થેપલા શાક આપવામાં આવે છે. અને જો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય કે કોઈ કંઈ નાનો સૂનો પ્રસંગ હોય તો એ ઓર્ડર પણ તેઓ માહી ટિફિનવાળા છે તે લે છે. પણ તમારે તેને એક બે દિવસ અગાઉ પહેલેથી જાણ કરી દેવું પડે છે અને તમારો ઓર્ડર એને લખાવી દેવો પડે છે. અને પાછું એકવાર જણાવી દઉં કે આ ટિફિનનો ચાર્જ છે 130 રૂપિયા. 130 રૂપિયામાં 6 રોટલી આપવામાં આવશે, 2 શાક આપવામાં આવશે, દાળ ભાત સલાડ આપવામાં આવશે. અને ફરસાણ અને મિસ્ટેન જો તમારે જોતું હશે તો તે તમારે અલગથી લેવું પડશે. માહી ટિફિનમાંથી આપણે સાંજનો નાસ્તો પણ મગાવેલો છે. માહી ટિફિન છે તે સાંજના નાસ્તાનો નાસ્તા માટેની પણ સર્વિસ છે તે સારી રીતના પ્રોવાઈડ કરે છે. તો આજે આપણે મસાલા પાઉ મગાવેલા છે અને આ મેં ચીઝવાળા મસાલા પાઉ મગાવેલા છે જેમની કિંમત છે 1 પીસની 45 રૂપિયા. અને જો તમારે સાદા મસાલા પાઉ જોતા હશે તો તેમની પ્રાઇસ છે 30 રૂપિયા. વધુ વાર ન લગાડતા આપણે તેનો ટેસ્ટ પણ કરી લઈએ. પાઉની સાઈઝ પણ હું તમને દેખાડી દઉં અને ક્વોલિટી પણ પાઉની સારી છે. પાઉ છે એ આપણે જમ્બો સાઈઝના તો ન કહી શકીએ, પણ સાવ જે નાના પાઉ આવે એ પાઉ પણ નથી, મીડિયમ પાઉ છે. અંદરથી પણ આપણે જોઈએ, તમે જુઓ કે ચીઝ છે તે સારી એવી માત્રામાં નાખેલ છે. ટમેટાની સ્લાઈસ છે, બાફેલ બટેટાની સ્લાઈસ છે, એ બધું નાખવામાં આવેલું છે. પાઉનો ગજબ ટેસ્ટ આવી રહ્યો છે, બટરનો, બટેટાની સ્લાઈસનો, ચીઝનો, અને જે ડ્રાય ગાર્લિક પાવડર એમાં સ્પ્રિંકલ કરવામાં આવ્યો છે, સુપર 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 લાગે છે. અને નાસ્તા માટે જો તમારે આ મસાલા પાઉ જોતા હશે તો એનો 10 અથવા તો 10 થી વધારે તમારે નંગનો ઓર્ડર આપવાનો રહેશે. અને જો તમારે પણ તમારા ઘરે કોઈ બર્થડે પાર્ટી હોય, કીટી પાર્ટી હોય તો આવી રીતના તમે તમારું જે મેનુ એને રાખશો એ મેનુ વાઇઝ એ તમને સારી સર્વિસ પ્રોવાઈડ કરશે. મારો તો બપોરનો અનુભવ પણ સારો રહ્યો અને અત્યારના મસાલા પાઉનો ટેસ્ટ મને મેં ટેસ્ટ કર્યો તો એ પણ સારો રહ્યો. તો તમે પણ બહુ જલ્દી માહી ટિફિન સર્વિસનો કોન્ટેક્ટ કરી અને એનો અનુભવ કરશો. આઈ હોપ તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. તમારા ધ્યાનમાં પણ જો આવા બેસ્ટ ફૂડ ક્વોલિટીના પ્લેસીસ ધ્યાનમાં હોય તો મને કમેન્ટ કરી ચોક્કસ જણાવશો અને આપણે તેનો પણ ટેસ્ટ લઈ અને તેનો વિડીયો બનાવશું. થેન્ક યુ.